નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. આજે એક તરફ ગાંધી જયંતિ છે તો બીજી તરફ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 5 તાલુકાઓમાં વસતા 42 ગામના ચૌધરી સમાજ દ્વારા અરવલ્લીના ભીલોડાના સંત શ્રીમદ રામજી બાપાની રક્તતુલા કરી એક નવો ચીલો ચાતર્યો છે. તેમજ ઇતિહાસમાં પહેલીવાર રક્તતુલા થકી 551 યુનિટ બ્લડ ડોનેશન કરી અન્ય સમાજો માટે પણ દિશાસૂચક બની રહ્યું છે. આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 5 તાલુકાઓમાં વસતા શ્રી 42 ગોળ આજના પાટીદાર સમાજ દ્વારા આજે સ્થાનિક સંત તરીકે પ્રખ્યાત શ્રીમદ રામજી બાપા ઢોલ વાણીની રક્તતુલા યોજાઈ હતી, જેમાં પૂજ્ય રામજી બાપાના વજનથી ડબલ બ્લડ યુનિટ થયું હતું. આ તબક્કે 42 ગામ રક્તતુલાના ભાગીદાર બન્યા હતા, સાથે સાથે અન્ય સમાજના વિવિધ લોકો પણ રક્તદાતા બન્યા હતા. જોકે આજે યોજાયેલી રક્તતુલામાં ઇતિહાસમાં પ્રથમ વખત યોજાતી હોવાની સાથોસાથ ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા સવિશેષ જોવા મળી હતી. સાથોસાથ મહિલાઓ દ્વારા રક્તદાન નિમિત્તે આગામી સમયમાં વધુ જાગૃત બનવાની પણ રજૂઆત કરી હતી. જોકે 42 ગામ સિવાય અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તબક્કે શ્રીમદ રામજી બાપાએ જણાવ્યું હતું કે લોહી બનાવનાર એક જ છે, ત્યારે અહમભાવ રાખ્યા વગર સમભાવથી જીવન જીવાય તો ભગવાનની વધુ નજીક જઈ શકાય છે. જોકે આ તબક્કે શ્રી 42 ગોળ આંજણા પાટીદાર સમાજ ઈડર પ્રદેશની સમગ્ર ટીમ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમજ તમામ ગામોનો વિશેષ આભાર પણ માનવામાં આવ્યો હતો. સાથોસાથ બ્લડ ડોનેશનથી સમાજ જીવનને કેટલો ફાયદો થાય છે તેની પણ વિગતો રજૂ કરાઈ હતી. સામાજિક ઉત્થાન માટે પ્રથમ વખત યોજાયેલી રક્તતુલા થકી આગામી સમયમાં સમાજના પ્રત્યેક ગામને ખૂબ મોટો ફાયદો થનાર છે, ત્યારે રક્તદાન માટે હજુ પણ સ્થાનિક કક્ષાએ જાગૃતતાના પ્રયાસો વધારે કરી બ્લડ ડોનેશનમાં ખૂબ મોટો વધારો થઈ શકે તે નક્કી છે. રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ.